मेरे विद्यार्थी भाई बहन आप सबका फिर से हिंदी के इस लेक्चर में स्वागत आखिरी बार हमने भाग्य के प्रस्तावों के बारे में देखा था और एक उदाहरण स्कॉटलैंड निवास की क्या जो गरीब पुत्र डंकन नामक वो भी हमने देखा था अब हम आगे बढ़ेंगे पाठ में भारत के अनेक महापुरुष भी ઈજ પ્રકાર ગરીબી અભાવ તથા કઠિનાઈઓ કે દલદલ માં કમલ હે ભારતમાં સાથે ગરીબી ગરીબી અભાવ અને કઠિનાઈઓના દલદળમાં એટલે કે એમાં કેવા માણસનો અભાવ છે એમ કે છે કાદવમાં કમળ ખરેને એમ કીલને કમલ હૈ પારણ કો લજ્જિત નહી પોતાના ધર્મ માટે પૈસા માટે એમણે એમનો કર્તવ્ય પારણ લાજ રાખી છે આવવા દીધી નથી લાંછન આવવા દીધું નથી એમ

મનુષ્યત્વ એટલે માણસા જે છે આપણને એ શું છે તો કે ઉદારતા આપણે સૌ જાણીએ છીએ ઉદારતા અને ઉદાર એ બંને માટે દેવીય વરદાન છે ઉદારતા અને ઉદાતતા ઉદાતતા બરાબર છે અને નીચે તમારે લાઈન કરવાની છે વિદ્યાર્થી ભાઈ બહેન ઉદારતા ઓર ઉદાતતા ઉદારતા તો હમકો પતા હૈ ઉદારતા એટલે શું તો કે આપણે આપણી જે અંદરનો ભાવ હોય એને આપણે ઉદાર લાગીએ રોબ ન કરીએ એ અને ઉદાતતા એટલે આપણી પાસે જે કાંઈ પણ આપણું જે દ્રવ્ય છે આપણી માટે જે છે આપણી પાસે કાંઈ પણ હોય હે ને આપણે કેવી રીતના તો કે કે ઉદાર દિલે આપણે દઈ દઈએ છીએ આપણને ખબર છે કે કાંઈને વાંધો નહીં આ બધા લોકોને ક્યાં પોતાની પાસે રાખ્યો હોત તો એંસી વર્ષે ભણીને આપ બધું કર્યું અને છતાંય તે પોતાના મૃત્યુ સુધીની રાહ ન જોઈ આપણને ખબર છે આપણી સ્કૂલમાં જે કંઈ આપણે દૂર નથી જોવાનું આ ઉદારતા તો આપણે જોઈએ તો આપણા જે સિસ્ટરો છે તમને ખબર હશે એ લોકો પણ એક દેવદૂત તરીકે છે શું કામ એ લોકો ફક્ત અને ફક્ત શું કરે છે ખબર છે સંસ્થાની સેવા કરે છે મારી જેવા જે હોય અથવા તો અમે વિત લઈએ છીએ જે માટે પણ એમની ઉદારતા સાથે કોઈ આવતું નથી આ લોકો ઉદારતા અને ઉદારતા કે પ્રયોગ કે લીએ પ્રાપ્ત હોવા દેવીએ વરદાન એટલે કે આ વાક્યમાં ઉદારતા કે પ્રયોગ કે પ્રાપ્ત હોવા એટલે તો કે ઉદારતા વાથે પોતાનું ધન જે કાંઈ છે એ સમર્પણ કરી દેવું અને ઈ પણ એટલે કે માણસ માટે જે કાંઈ કામ હોય આ પોતપોતાના ક્ષેત્રમાં તો કર્યું જ છે પણ કઈ રીતના તો કે એક પણ રાશિ લીધા વગર જે મહાન કામ કરી જાય છે એમ તો એ દેવીય વરદાન છે એ આપણી જેવા સામાન્ય માણસો કરી શકે નહીં આપણે ઝડપથી કોઈ સિસ્ટરના નિયમો પાડી ન શકીએ આપણે ઝડપથી આપણે એવું વિચારીએ કે હું સિસ્ટરની જેમ રહીશ સિસ્ટરની જેમ બોલીશ હા વ્રત કરી શકીએ પણ નિયમ લઈ આટલું બધું સમર્પણ કરીને પોતાનું ઘર છોડીને પોતે બધું જ છોડીને રૂપિયા પૈસા બંગલા ગાડી મોટર શું એ લોકો પાસે ન હોય એમના ઘરના વાળા પાસે હોય એ બધું જ છોડીને આ સંસ્થાને સમર્પિત થાય છે કોઈ પણ ક્ષેત્રમાં જે તે ક્ષેત્રમાં કહો એ ક્ષેત્રમાં એ સમર્પિત થાય છે અને શું કરે છે આ લોકોને દેવીય વરદાન છે જનરલી આપણે જૈન સાધુઓ જુઓ આપણને ખબર છે ને દીક્ષા લે ત્યારે શું કરે તો કે પોતાનું બધું જે કાંઈ હોય પોતાના ભાગમાં હોય ને ભાગ્યમાં હોય એ બધું જ અર્પણ કરી દેવાનું હોય છે એમ આ દેવીય વરદાન જેને હોય એ જ આ કામ કરી શકે ઈસલી મુનશી પ્રેમચંદ ને કહાતા કે મનુષ્ય માણસ કેવો બને છે ઉદાર બને તો દેવદૂત કહેવાય અને નીચ બને તો શેતાન શેતાન એટલે આપણે રાક્ષસ જેવું શેતાન કોને કહીએ તો કે રાક્ષસી વિચારોનો હોય એને શેતાન કહેવાય એમ यहाँ लिखा है कि मनुष्य यदि युदार बनता है तो देवदूत इसके नीचे हमें रेखा खींचनी है और नीच बनता है तो शैतान ठीक है सोक्रेटिस के मतानुसार दुनिया में सम्मान पूर्वक जीने के लिए सबसे सरल और आवश्यक उपाय है कि आप अपने आप को जैसा बाहर से दिखाना चाहते हैं वैसा ही भीतर बने शू कहते सोक्रेटिस मत अनुसार दुनिया में માણસો એવું જ સન્માનપૂર્વક જીવવા માટે સરળ રસ્તાઓનો આવશ્યકતા છે એમ સરળ બનવાની જરૂર છે જો આપણે જેવા બહાર દેખાઈએ એવા જ અંદર હોવા જોઈએ અત્યારે માણસ દંભ અને ઢોંગ શીખ્યો છે જે દેખાય છે એવા હોતા નથી અને જેવા હોય છે એવા કરતું રહેતા નથી વાસ્તવમાં મનુષ્ય સ્વયંકાહી વિરોધી હૈ હકીકતમાં તો મનુષ્ય પોતે જ પોતાનો કેવો છે તો કે વિરોધી છે હમ છેદગુણાના સ્વાર્થમાં અવાજમાં એને બુલેટથી એમ શું કરીએ છીએ તો કે છલ્લી કરીએ છીએ એટલે ગોળી મારી દઈએ છીએ એની જેમ જીવનભર बाहर ही नहीं अंदर से श्रीमंत अथवा अमीर बनना ही पैसे के पैसे पचाने की कला है बाहर थी नहीं पर अंदर थी पर, मानस ने पैसों वो अमीर बनवो ही पचाववा कला से ये पूरा पैराग्राफ का सार है तो हम हमारे महापुरुष के बारे में बात करें तो આપણા દેશમાં અનેક મહાપુરુષો ગરીબ અને એના અભાવોમાં પોતાના કામની શરૂઆત તો કરી હતી અને આ જ દરદળમાં એટલે કે દરદડ એટલે કીચડ આપણે પિક્ચરોમાં જોઈએ છીએ ઊંડા ઊંડો ઊંડો કૂદતો જ જાય અને આ જ કાદવમાં કમળ ખીલે છે એવું કહેવા માગે છે અને પોતપોતાના ક્ષેત્રમાં મહાન બનીને કાર્ય કરે એની વિશેષતા છે હા પૈસા માટે નહીં ક્યારેક કર્તવ્યુત નહીં હોય પૈસા હાટુ થઈને પોતે પોતાનું કર્તવ્ય ક્યારે પણ નથી નથી જરા પણ લોભાણા એમ આમાં અંદર બધી જ રીતે શ્રીમંત અને સોક્રેટીસ જેવા મહાન વિચારકે શું લખ્યું તો કે સન્માનપૂર્વક જીવવા માટે એક જ માર્ગ છે કે આપણે આપણા જે બાર દેખાઈએ છીએ એવું અંદરથી બનવું જોઈએ મેરે વિદ્યાર્થી ભાઈ બહેન यहाँ हमारा यह पाठ समाप्त हुआ आपको यदि कुछ इस पाठ में समझ में नहीं आया है तो आप मुझे व्हाट्सएप में मैसेज करके पूछ सकते हैं और हाँ यह पाठ हमें वर्कबुक में लिखना है मैं आपको बता दूँ मैं शनिवार को सोच रही हूँ आपकी टेस्ट लेनी है मेरे को ठीक है तो कौन कौन से पाठ रख रही हूँ वो मैं बता दूँगी बाद में कोई भी मुझे पूछिएगा जरूर ठीक है तो यहाँ हमारा ये भीतरी समृद्धि जो पाठ है वो समाप्त होता है ठीक है आप अपना ख्याल रखेगा धन्यवाद